शताब्दी महोत्सव अक्षरधेय सार्ध शताब्दी महोत्सव खास मुंबई में आ गए। आज रोज युवक युवतियों माटे एक विशिष्ट सत्र नु आयोजन कर्यु जे मुंबई माटे ब्रह्मस्वरूप योगी जी महाराज शब्द उच्चारता के मुंबई अनुभव छे। જે મુંબઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમનો અહીંયા માર્ગદર્શક કાળ સાધના કાળ, પરંતુ જે કોઠારી બાપાની જ્યાં તપોભૂમિ છે આવા પરમ પવિત્ર સ્થાનની અંદર મુંબઈની બધી જ પ્રવૃત્તિ ખૂબ સુંદર રીતે સંતો સંચાલન કરી રહ્યા છે। અત્યારે ગોંડલ મંદિર દર્શન યાત્રામાં પણ ખૂબ મોટી સંખ્યામાં હરિભક્ત આવી રહ્યા છે। અવારનવાર આજ મુંબઈના યુવા વર્ગ દ્વારા અલગ અલગ શિબિરો પણ થતી રહે છે। આજે પણ એક શિબિર હોય એવો જ માહોલ આટલી મોટી સંખ્યામાં, એમાં પણ આ બપોરના સમયે, બપોરનો સમય થોડો ભારે છે રાજકોટ માટે, આથો આવવાનો ટાઈમ છે, અઘરો ટાઈમ છે। આવા ટાઈમે આ વર્ગને જગાડવો અને પણ પાછું મોબાઈલ વગર જગાડવો, નહીં તો મોબાઈલ હાથમાં હોય તો સહેજે સહેજે ઉડી જાય। પેલા એમ બોલાતું કે પિયા પાયા તો ફિર ક્યાં સોના, હવે એમ બોલાય છે કે જીઓ પાયા તો ફિર ક્યાં, કારણ કે જીઓ એ ઘણા બધાની ઊંઘ ઉડાડી દીધી છે, શિડ્યુલ ફેરવી નાખ્યા છે। એ બધાની વચ્ચે આ વર્ગ અને યુવા વર્ગ, આ વર્ગ થી તો ભલભલા ગભરાય છે, કેટલાક પ્રોફેસરો નિવૃત્તિ લઈ ગયા છે। અમેરિકામાં ન્યુયોર્ક ટાઈમ્સ નામનું મેગેઝિન આવે છે, એમાં થોમસ ફ્રોઇડમેને બહુ સરસ આર્ટિકલ લખ્યો હતો થોડાક વર્ષ પહેલા, કે વર્ષો પહેલા જયારે અમે લોકો બપોરે જમતા અને એઠવાડ વધારીએ બપોરે રાત્રે, તો અમારી મમ્મી અમને એમ કહેતા કે ભારતના લાખો કરોડો બાળકોનો વિચાર કરો જે લોકોને એક સમયનું ભોજન પણ નથી મળતું, અને તમે શા માટે આટલું બધું એઠવાડ બગાડો છો, એક્સેસ ફૂડ બગાડો છો। આજે સિનારીઓ બદલાઈ ગયો, વર્ષો પછી અમેરિકામાં જ્યારે યુવાનો સારો અભ્યાસ ન કરે તો એના ક્લાસ ટીચર બધા એમને કહે છે કે બરાબર ભણો, નહીં તો ભારતના લાખો યુવાનો અમેરિકાની નોકરીઓ લઈ જશે, લઈ જશે। અમેરિકાને પણ બીક લાગે છે ભારતની, ભારતમાં શેની બીક લાગે એવું છે, ભારતની મશીન ગનની, ટેન્ક્સની, મિસાઈલની, ભારતની એક પણ મિસાઈલ અમેરિકા પહોંચે એવી નથી, ન તો પૃથ્વી ન તો બ્રહ્મોસ પણ અગ્નિ કે કોઈ મિસાઈલ અમેરિકા પહોંચેલી લગભગ નથી। આપણી મિસાઈલ આખું પાકિસ્તાન કવર કરે એટલી છે, ચાઈનામાં થોડેક સુધી, ચાઈના કવર થઈ જાય તો પણ ઘણું છે। એટલે અમેરિકાને આપણી મિસાઈલ ટેન્ક્સ એની દેશમાં ખરીદ નથી, અમેરિકાની બીક છે ભારતના યુવાનોની, ખાલી યુવાનોની નહીં ભણેલા યુવાનોની, અભણની તો ભારતને પોતાને બીક છે। પહેલા તો અભણની હતી, હવે તો ભણેલાની પણ બીક લાગવા લાગી છે, શિક્ષિત યુવાનની પણ બીક લાગે છે ભારતને, નવી જનરેશન કઈ દિશાની અંદર દેશને દોરી જશે। આ અવસ્થા એક અદભુત અવસ્થા છે, બાળક થોડોક મોટો થાય ને એટલે એને યુવાન થવું છે, થોડી દાઢી મૂછ જોઈ જાય ને એટલે પોતે ચેક કરતા કરે આપણે ક્યારે આવશે, એટલે આપણે જે અવસ્થામાંથી પસાર થઈ ગયા છે ને વિશ્વની શ્રેષ્ઠ અવસ્થા છે, અને જે ગરડા થઈ જાય ને એને પણ આ અવસ્થાની ઈર્ષા આવતી હોય છે, એટલે ઇટ્સ અ પ્રાઇમ ટાઈમ ઓફ ધ લાઈફ, આ લાઈફનો એક પ્રાઇમ ટાઈમ છે, એમાંથી આપ બધા પાસ થઈ રહ્યા છો, પણ કંઈક સારું એચિવ કરી શકીએ આ અવસ્થામાં, કંઈક કઈ છૂટકી પણ ભાવના હોય છે કે
કંઈક કરી બતાવવું છે, કંઈક સાબિત કરવું છે, કંઈક છાપ પાડવી છે, કંઈક ઇમ્પ્રેશન પાડવી છે. આ બધા બધી પાસ્તરીઓ છે. એટલા કોન્સિયસ છીએ આપણે. યુવાન કોને કહેવાય? હરીસામાં જોતા જોતા તિલક ચાંદલો કરતા કરતા પણ હોઠની આંખની ગાલની ચિંતા બહુ થવા લાગે ને, ત્યારે સમજો કે હવે યુવાની ખૂટી નીકળી છે. બહાર નીકળતા વિચાર આવે કે કેવું લાગશે, કપડા સેટ કરતા પહેલા સતત એટલી ચિંતા. નાના બાળકને આટલી કોન્સિયસનેસ કપડા બાબતે ન હોય, ધીમે ધીમે આપણી અંદર કોન્સિયસનેસ આવતી જાય છે. ચહેરા બાબતે, હેરસ્ટાઈલ બાબતે, કપડા બાબતે લોકોને કેવું લાગશે, આ બધા યુવાનના ચિહ્નો છે. પણ યુવાન યોગીજી મહારાજના સ્વપ્નનો યુવાન, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનો યુવાન કેવો હોવો જોઈએ? ગજબની શક્તિ, બુદ્ધિ, પ્રતિભા એ બધું જ ભગવાને આપણને આપ્યું છે. પણ શા માટે બધા એક સરખી યુવાનીને પ્રૂવ નથી કરી શકતા? શા માટે એક સરખું ફળ નથી પામી શકતા? એટલે આજનો કંઈક થોડોક વિષય આવો છે, ફોર્સી ઓર ફોર્જી યુથ. ફોર્જી શબ્દ તો કદાચ બધાએ સાંભળ્યો છે, વાપર્યો છે. 5G ની પણ પ્રતીક્ષા કેટલાક કરતા હશે, કેટલાકને 4G નપ નથી લાગતું. નેટ યુગ છે, સ્પીડ નો યુગ છે. 4G જનરેશન, LTE જે લખેલું આવે છે, 4th જનરેશન, એની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. મોબાઈલ બધાને 4G વાપરવો છે, ઇન્ટરનેટ હજુ આગળનું મળતું હોય તો વાપરે એવું છે. એમાં પણ બફરિંગ થાય બિલકુલ ગમતું નથી. કવરેજ ના બતાવે ને, કેટલાક લોકો અગાસીમાં ચડી ફોન ઊંચો કરે, તો ટાવરે ચડે એવા હોય છે. પણ એને નેટ પાવરફુલ જોઈએ છે. નેટ નેટ તો કોઈ પણ માણસ એકલો બેઠો બેઠો પણ હસતો હોય ને, બરાબર? માણસ એકલો એકલો હસતા નહીં, કોઈક બેઠા હોય, કોઈ કંઈક કંઈક હસે. અત્યારે તો તમે જોજો, એકલા એકલા પણ મલકાતા હોય તો સમજવાનું કે ક્યાં કનેક્ટ થયો છે અથવા ડિસકનેક્ટ થયો છે. એટલે માણસ હંમેશા બીજા સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે, બીજા બધાને ડિસકનેક્ટ કરીને. બફરિંગ ગમતું નથી, ઇમિજિએટલી બધું ડાઉનલોડ થઈ જાય. આપણા નાના મોબાઈલની અંદર 5 મિનિટમાં આખી બાહુબલી આવી જાય. સ્પીડમાં બધું HD આવવું જોઈએ, બધાને HD જોઈએ છે અને ફૂલ સ્પીડમાં જોઈએ છે. પણ એ જ 4G વાળો યુવાન જ્યારે પેપર લખવા બેસે ને, ત્યારે એમાં પાછું બફરિંગ થાય છે. ડાઉનલોડ થતું નથી, અંદર ભર્યું છે પણ ડાઉનલોડ થતું નથી. ટોની સુઝાનીની બુકની અંદર લખે છે કે માનવ મગજની કેપેસિટી કેટલી છે. આપણા મગજમાં જે સંદેશાની આપ લે થાય છે, 2,00,000 માઇલ થી વધારે વાયરિંગ છે. એક મગજમાં સમજાતું નથી કે આટલું વાયરિંગ હશે. 2,00,000 માઇલ, આપણે ખાલી 1,000 વાગની ફિરકી હોય તો ઉત્તરાયણમાં ગુંજ પડે છે. 2,00,000 માઇલ નું વાયરિંગ છે. કદાચ એ ના સમજાય પણ સંદેશા વ્યવહારમાં આપણે કોઈક વસ્તુને સ્પર્શ કરીએ અને પછી ઠંડુ કે ગરમ એનો સંદેશો મગજ સુધી પહોંચે છે. એની સ્પીડ 1 કલાકના મોર દેન 450 કિલોમીટર પ્રતિ અવર ની સ્પીડ હોય. 450 કિલોમીટરમાં એ સંદેશો એટલી સ્પીડમાં પહોંચે છે. એટલી સ્પીડમાં કોઈ ટ્રેન કે કાર હજુ ઇન્ડિયામાં નથી. તમે કોઈ પણ ગરમ તપેલીનો સ્પર્શ કરી રહ્યા તો તરત સંદેશો કેટલી સ્પીડમાં અહીંયા પહોંચે છે અને તરત જ આપણે મૂકી દઈએ છીએ. કોઈ દિવસ મગજમાંથી એવો જવાબ મળ્યો કે સોરી, સૃષ્ટિ સભી લઈને વ્યસ્ત કૃપયા જારી રહીએ. તમે એક બાજુ ગરમ તપેલીનો સ્પર્શ કરો, બીજી બાજુ ઠંડાનો સ્પર્શ કરો, સાઇમલ્ટેનિયસલી બંને બાજુથી જવાબ આપ્યો છે કે આને છોડી દે, આને પકડી લો. આ બ્રેઇનની કેપેસિટી છે. આપણી કલ્પનામાં ના આવે એવું મગજ આપણા સૌ કોઈની પાસે છે, એવું શરીર આપણી પાસે છે. છતાં શા માટે આજ વિશ્વની અંદર કેટલાક લોકો પોતાની જાતને પ્રૂવ કરી શકે છે? કેટલાક લોકોને વર્ષો પછી પણ લોકો યાદ કરે છે અને આપણે બાજુવાળાને આપણું નામ પૂછીએ તો કે તમે નહીં રહેતા હશે. કેટલાક આપણી સોસાયટી વાળા આપણને ઓળખતા નથી. શા માટે આવું થયું છે? તો એના માટે 4C 4C, 1 ચાન્સ, 2nd 1 ચોઈસ, 3rd 1 ચેલેન્જ એન્ડ 4th 1 ચેન્જ. ચાન્સ, ચોઈસ, ચેલેન્જ અને ચેન્જ. આ શબ્દો જે સમજી શકે છે, આ શબ્દો મુજબ જે કંઈ વર્તી શકે છે
એ સારો યુવાન બની શકે છે, વિશ્વને કંઈક આપી શકે છે એનો થોડોક પ્રયત્ન આજે આપણે કરવાના છીએ. પહેલો શબ્દ છે ચાન્સ. એક મળેલા ચાન્સનો થોડોક આપણે વિચાર કરીએ કે આપણી પાસે શું મળ્યું છે, આપણા બધાની તકલીફ શું છે. માણસ માત્રની જે મળ્યું છે એનો વિચાર નથી કરતા, જે નથી મળ્યું ને એની ચિંતા ખૂબ થાય છે. આપણે જ મોબાઈલની અંદર ઘનશ્યામ ભરતનો ફોટો શૂટ કરતા હોય પણ આપણી આગળ કોઈ આઈફોન વાળો આવીને આમ શૂટ કરે ને તરત ઘનશ્યામ ભરત સાઈડ ટેક થઈ જાય, પેલો ફોન દેખાવા લાગે. આપણી પાસે છે એની બિલકુલ મજા નથી, બીજા પાસે છે એની સતત આપણને ચિંતા રહ્યા કરે છે. આપણને તો માનવ બનાવ્યા, માનવમાં પણ સ્વસ્થ રાખ્યા, એવા સારા મા બાપના ત્યાં જન્મ આપ્યો, સારી સ્કૂલ આપી, કેટલી કેપેસિટી આપણને ભગવાને આપી છે. ભગવાનનો આભાર આપણે માનીને બદલ આપણી જાતને પ્રૂવ કરી શકીએ એના માટે કેટલા ચાન્સ આપણને આપ્યા છે. છતાં પણ આપણી એક મેન્ટાલિટી શું છે, એક્ઝામમાં ઓછા ટકા આવે પછી પૂછે કેમ ઓછા છે, નેક્સ્ટ ટાઈમ જોજો. નેક્સ્ટ ટાઈમ એવરી ટાઈમ આપણે એક જ વાત કરીએ છીએ, નેક્સ્ટ ટાઈમ જોજો. અને મરે તારે અડધું કામ કર્યા વગર મરે એટલે શું, આવતા જન્મમાં જોજો, નેક્સ્ટ ટાઈમ જોજો. ક્યાં સુધી નેક્સ્ટ ટાઈમમાં ચાલ્યા કરશે? ભગવાને દરેકને તક આપેલી છે. ક્યાંક ક્યાંક ફોટોગ્રાફ આપણે જોતા જઈશું વિષયનો જો શક્ય હોય તો, અને ક્યાંક નાના થોડાક વિડીયો શક્ય હશે તો આપણે જોતા જઈશું. ભગવાને દરેકને એક સરખા ચાન્સ આપ્યા છે. રાવણને પણ ચાન્સ આપ્યો, ભગવાન રામે રાવણને પણ ચાન્સ આપ્યો હતો, ભગવાન કૃષ્ણે દુર્યોધનને પણ ચાન્સ આપ્યો. છતાં પણ એ માણસ એ ચાન્સનો ઉપયોગ ન કરી શકે અને મરતા પછી એને એમ લાગે કે ભગવાને મને ચાન્સ ના આપ્યો. એટલે નેવર કમ્પ્લેન અબાઉટ યોર ચાન્સ. ભગવાને આપણને ખૂબ ચાન્સ આપ્યા છે, ભગવાને આપણને ખૂબ તક આપી છે. રાવણ હોય પણ ચાન્સ મળે છે, દુર્યોધનને પણ ચાન્સ મળે. દરેક વ્યક્તિના જીવનની અંદર ચાન્સ મળ્યા જ કરતા હોય છે. કદાચ ભગવાન ચાન્સ ના આપે તો ચાન્સ ના આપીને કદાચ આપણને વધુ લાભ આપવા માંગતા હશે. કદાચ ચાન્સ ન મળે, કેટલાક લોકો ફરિયાદ કરે છે કે મને પ્રોપર ચાન્સ નથી મળતા. દક્ષિણ અલાબામા છે, સાઉથ અલાબામા, ત્યાં ખેડૂતો દર વર્ષે કપાસનો પાક કરતા હતા. કપાસ ઉપર જ એમનું ગુજરાન ચાલતું હતું. એક વખત બોલ વિવિલ નામનું એક વિચિત્ર જીવડું આવ્યું, એને લીધે બધો જ કપાસનો પાક બળી ગયો. બીજા વર્ષે મકાન પર લોન લીધી, ફરીથી પાછો પાક કર્યો તો પાછો રોગ થયો. બે ત્રણ વર્ષ સુધી સતત એ ચાલ્યું. ત્રીજા વર્ષે કોઈ ખેડૂતનો વિચાર આવ્યો કે પાક તો બદલીએ, કપાસને બદલે કંઈક બીજું કરીએ. તો સિંગ વાવી, તો ખૂબ સારો પાક થયો, ખૂબ સારા પૈસા મળ્યા, દેવું ચૂક્યું થઈ ગયું. બધા જ ખેડૂતોએ કપાસના ક્રોપની જગ્યાએ સિંગ શરૂ કરી અને પછી એ લોકો આભાર માનવા લાગ્યા કે ભગવાને બોલ વિવિલ નામનું જીવડું મોકલ્યું, એની રીતે અમે સારો પાક કરી શક્યા. અત્યારે સાઉથ અલાબામામાં એ લોકોના ગામમાં એન્ટર થતા એક બોલ વિવિલ નામના જીવડાનું સ્ટેચ્યુ ત્યાં પધરાયું છે. પહેલા એ લોકો એને દુશ્મન ગણતા હતા પણ એને લીધે નવા ચાન્સ ક્રિએટ થયા છે. એમ આપણી લાઈફની અંદર પણ કદાચ તક છીનવી લઈને પણ ભગવાન તક છીનવી લઈને પણ આપણને એક જુદું સારું આપવા માંગતા હોય છે. એ બધાની વચ્ચે ચાન્સની વાતને સમજવાની છે. ક્યાંક આપણી પાસેથી છીનવી લે. સ્કોટલેન્ડની અંદર ક્લાર્ક પરિવાર રહેતો હતો, વ્યક્તિનું નામ ક્લાર્ક. અમેરિકા ફરવા જવાની ઈચ્છા થઈ, સામાન્ય સ્થિતિ હતી, પૈસા ખૂબ બચાવ્યા, બચત થઈ, એમાંથી 9 સંતાનો સાથે આખું ફેમિલી મોટા જહાજમાં બેસીને અમેરિકા જવાના હતા. રિઝર્વેશન કરાવ્યું, પાસપોર્ટ બધું સેટ થઈ ગયું. એવામાં થોડાક દિવસ પૂર્વે નાના દીકરાને કૂતરું કરડ્યું, ચેક કરાયું તો રેબિસની શંકા થઈ. 15 દિવસ સુધી આરામ કરવું પડે એવી પરિસ્થિતિ થઈ અને પરિવારના તમામ લોકો ગુસ્સે થયા કે તારા લીધે અમારી ટ્રીપ બગડી. એક તો બિચારા કૂતરાનો દુખાવો હતો, એમાં પાછો આ લોકો વટવટ કરે. ખરા ટાઈમે જેમ આપણી સાથે કોઈક આવતું હોય એના લીધે આપણા શેડ્યુલ ડિસ્ટર્બ થાય તો કેવા ગુસ્સે થાય. ઘણા મા બાપ લોકો દીકરા દીકરીને લઈને ફરવા નાના છોકરાને લઈને નીકળ્યા હોય અને ઘરે પ્રયત્ન કરી જોયો હોય પેશાબ કરી લે એના માટે, તો એ આરો બસમાં બેઠા પછી પાછો ઈશારો કરે જવું છે તો કેવી હતી.
દાદા લીધે બધું આખું શિડ્યુલ પગડી નાખવાનું ચાલુ માં પશુ બી રાખવાની આપણે ગ્રુપ ની અંદર જતા એમ કોક આપણા સહેજ શિડ્યુલ વીકી નાખે તો પણ ગુસ્સે થવાય છે આ બધા એના દીકરા પર ગુસ્સે થયા એના લીધે આખી ટ્રીપ કેન્સલ થઈ અને 5 દિવસ પછી ન્યૂઝ મળ્યા કે જે બોટમાં જવાના હતા એ બોટ આખી ક્રેશ થઈ એનું નામ ટાઇટેનિક હતું બધા જ મરી ગયા એટલે બધા ભેગા થઈને પેલા નાના દીકરા પાસે ગયા થેન્ક્સ યાર અદભુત યાર તારા લીધે અને પછી તો એનો આભાર તો માન્યો પણ હવે પેલા કૂતરાને શોધવા નીકળ્યો તારો ખૂબ ખૂબ આભાર તારા લીધે અમે ટાઇટેનિક થકી બચી ગયા જે સમયે આપણી પાસેથી કઈ ચાન્સ છીનવી લે છે ત્યારે આપણને એવું લાગે છે કે ભગવાને મારી સાથે કેમ આવું કર્યું થોડોક વિચાર કરીએ જે કલામના લાઈફની અંદર બન્યું કલામને પાઇલોટ થવું હતું આ જ વ્યક્તિ સિલેક્ટે અનફોર્ચ્યુનેટલી હી વોઝ નાઇટ એ સમયે દેહરાદૂનના એક સંત પોતે બોલ્યા કે બેટા તારી ઈચ્છા પાઇલોટ થવાની છે પણ ભગવાનની ઈચ્છા તને કંઈક વધારે આપવાની છે એ જ્યારે રાષ્ટ્રપતિ થયા ત્યારે સમજાયું કે મારી ઈચ્છા એક વિમાનનો વડો થવાની હતી ભગવાનની ઈચ્છા ભારતના તમામ પાઇલોટનો વડો બને રાષ્ટ્રપતિ બનાવવાની ઈચ્છા હતી એ સમયમાં સમજાયું તો જીવનની અંદર ભગવાન ક્યાંક તક છીનવી લે છે છીનવતા જ નથી ક્યાંક આપણી ભૂલને બેદરકારીને લીધે તક આપણને મળતી નથી બચ્ચન ઓળખો છો બધા અમિતાભ બચ્ચન તો અહીંના છે અને મેગાસ્ટાર છે કેટલા બધા તો ટ્વિટર પર કે એના ફોલોઅર છે એ અમિતાભ બચ્ચન જયારે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર વોઇસ ઇન્ટરવ્યુ આપવા માટે ગયા રિજેક્ટ થયેલા અમિતાભ બચ્ચન રિજેક્ટ કર્યા કે તારો અવાજ ફાટેલા નગારા જેવો ગોગરો છે અને એ જ બચ્ચન આજે એક મિનિટ બોલવાના લાખો રૂપિયા લે છે શા માટે એનો અવાજ લોકોને ગમવા લાગ્યો જો હતી કેપેસિટી ચાન્સ ન મળ્યો રેડિયો સ્ટેશન પર તો એને મન નથી કરી દીધું પોતાના પ્રયત્ન ચાલુ રાખી આર કે લક્ષ્મણ શ્રેષ્ઠ કાર્ટુનિસ્ટ મુંબઈની જે જે સ્કૂલ ઓફ આર્ટ્સ ની અંદર ચિત્રો મોકલ્યા ના મંજૂર થયા હતા એ જ આર કે લક્ષ્મણને કોલેજના વાર્ષિકોત્સવની અંદર બોલાવવામાં આવ્યા અને પોતે શું બોલ્યા કે સારું થયું હું કોલેજની એક્ઝામમાં નપાસ થયો નહીં તો કોઈ કોમર્શિયલ સ્ટુડિયોમાં બેઠા બેઠા પોસ્ટર ચિતરતો હોત જો ક્યાંક રિજેક્શન થાય છે છતાં પણ એ સારા માટે હોય સ્ટીફન કિંગ હાઈસ્કૂલ પાસ થયા શિક્ષક થવું નોકરી ન મળી ગ્રેજ્યુએટ થયા પછી ફી માટે લોન્ડ્રીમાં મજૂરી કરી ચાદરો ધોવાનું કામ કર્યું 71 સાલમાં લગ્ન કર્યા રાશન નહીં ટૂંકી વાર્તા લખવાનું એને સ્ટાર્ટ કર્યું આ છે સ્ટીફન કિંગ તંત્રીને મોકલાવે મહિને $200 માંડ મળે પ્રથમ નોવેલ એને લખી કેરી વર્ષે 4 કરોડ રૂપિયા કમાયા આગળ જતા વધતા વધતા વર્ષે 1000 કરોડ રૂપિયા કમાય છે લખવામાંથી 1000 કરોડ ફ્રોમ રાઇટિંગ 30 નોવેલ લખી છે 14 વાર્તા સંગ્રહ લખ્યા છે 30 કરોડ નકલો વેચાઈ છે એની નોવેલમાંથી 25 નોવેલ પણ તો ફિલ્મ બની છે 9 ટીવી સિરિયલ બની છે જે વ્યક્તિને હાઈસ્કૂલની અંદર ટીચર તરીકે સ્વીકાર નહોતા કરી શકતા એ વ્યક્તિ આ લેવલ સુધી પહોંચી શકે છે તો મિત્રો જિંદગીની અંદર આપણે જે કઈ ફિલ્ડમાં જવાનું ધાર્યું હોય ત્યાં કદાચ ન પણ થાય એ ચાન્સ ચૂકાઈ પણ ખરા એ સમય પણ બીજા કેટલા બધા ચાન્સ આપણા સૌ કોઈની પાસે છે એનો વિચાર કરે તો વ્યક્તિ આગળ વધી શકે છે ચાન્સની અંદર થર્ડ થિંગ નાનો મોટો કઈ પણ ચાન્સ મળે ન મળે ઇટ્સ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ એ ઘડતર છે ચર્ચી શક્તિશાળી હતા બાહોશ હતા આજે કેટલાક નેતાઓ સરપંચ થયા પછી તલાટી થયા પછી કોર્પોરેટર થયા પછી આ કામ કરતા હોય છે સમજ્યું છે કેટલાકને પૂછો ખબર નહીં કા શું છે પણ આ સૌથી પહેલું સ્ટાર્ટ કરનારે ચર્ચિલ હતા વિન્સ્ટન ચર્ચિલ એ ચર્ચિલ એને પીએમ થવું હતું યુકેના પણ છતાં દર વખતે કટ થાય એને નિષ્ફળતા જ મળે ઓલવેઝ એના ટીમની અંદર એ ચર્ચિલ પીએમ થયા પછી લખે છે કે મને જ્યારે પીએમ બનવાની તક પ્રાપ્ત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી જેટલી બની નિષ્ફળતા મળી હતી એ મારી પૂર્વ તૈયારી હતી એ જે કઈ અનુભવો કરવા લાગ્યા હતા એ આજે પાછળ નજર કરતા લાગે છે કે મારું ઘડતર હતું ઘડતર છે ક્યાંક આપણને ના પાડીને પણ આપણું ઘડતર કરવામાં આવે છે ફર્સ્ટ ઇન ચાન્સ ની અંદર નેગેટિવ દ્રષ્ટિ હશે તો બધા ચાન્સ તમને ઓછા જ લાગશે જેની પોઝિટિવિટી છે ને ચાન્સ વધારે લાગે છે મેક્સિકોની અંદર ઠંડા ગરમ પાણીના કુંડ છે ભગવાને સૃષ્ટિની રચના કેવી કરી છે ઉપર ઉત્તરાખંડમાં જઈએ ને ત્યાં સખત ઠંડી છે પણ ત્યાં પણ કેટલાક ગરમ પાણીના કુંડ છે ભગવાન જાણે છે કે ત્યાં પોસિબલ નથી એટલે
અંદરથી જ એમના પાણીની વ્યવસ્થા કરી દીધી. મેક્સિકોની અંદર પણ ગરમ પાણીના કુંડ છે એટલે બાઈઓ ત્યાં બેઠી બેઠી કપડાં ધોતી હતી, ગરમ પાણીમાં બોળે ઠંડા પાણીમાં બોળે, એટલે ગરમ પાણી કરવાની માથાકૂટ નહીં. ત્યાંથી એક વ્યક્તિ પસાર થતો હતો અને ઠંડા ગરમ પાણીના કુંડ જોયા એટલે બધા બાઈઓ પ્રશ્ન પૂછ્યો કે વાહ તમારું તો સારું છે, ગરમ પાણી કરવું નહીં, માથાકૂટ નહીં, ભગવાને ગરમ ઠંડુ બંને બાજુમાં જ આપ્યું, ભગવાનનો આભાર માનો છો કે નહીં? તો પેલી બાઈઓ અફસોસ કરતા કરતા નિસાસો નાખતા શું બોલી કે ગરમ આપ્યું પણ ડિટર્જન્ટ વાળું આપ્યું હોત તો સારું. થોડું ભગવાને એમ ખામી રાખી, ડિટર્જન્ટ નાખી દેવાની જરૂરિયાત હતી. દરેક વ્યક્તિ એમ માને છે કે મને જો આમ પલ્સર ને કરિશ્મા ને આવા બધા બાઈક હોત ને, બાઈક હોત ને તો 100% હોત, મને બાઈક ના આપ્યું. દરેકના મન મને જો મોબાઈલ આપે ને તો મારા પર્સન્ટેજ ફૂલ આવે, હું તો 100 ની બાર નીકળી જઉં. દરેક વ્યક્તિના મનમાં એમ જ રહે છે મને બાઈક આપે તો પપ્પા તો એકવાર બાઈક આપી જુઓ પછી જોજો હું ઘરમાં રહું છું. દરેકના મનની અંદર આ ઈચ્છા છે કે મને બાઈક આપે, મને મોબાઈલ આપે, એમાં મારી પર્સનલ રૂમ આપે ને તો મારું રિઝલ્ટ જુદું જ થઈ જાય, બાકી કોલેજ પણ લઈ જાય. પર્સનલ રૂમ આપી દે. દરેક વ્યક્તિને એમ રહે છે કે મને આ ચાન્સ આપે. આપણે બધા પણ એવરી ટાઈમ આપણા પેરેન્ટ્સ પાસે, ભગવાન પાસે કંઈક ને કંઈક કમ્પ્લેન કરીએ છીએ, મને ચાન્સ ઓછા મળ્યા. એક્ઝામ્પલ વહેલી આવી ગઈ. કેટલાક લોકો પ્રાર્થના કરે કે બે પેપરની વચ્ચે એટલીસ્ટ બે ત્રણ પેપર રજા તો હોવી જ જોઈએ, આટલા ચાન્સ આપવા જોઈએ. 3 કલાકનું પેપર નહીં, 6-6 કલાકનું હોવું જોઈએ, આટલો ચાન્સ આપવો જોઈએ. અને ઇંગ્લિશનું પેપર પણ રાઇટઅપ ગુજરાતીમાં હોવું જોઈએ. એનો પણ કન્ટેન્ટ સાથે મતલબ છે, લેંગ્વેજ સાથે મતલબ છે. માણસ માત્રની આ વિચિત્ર વૃત્તિ છે. હમણાં ગુજરાતની અંદર રાજકોટમાં થોડોક વરસાદી વાતાવરણ હતું, પછી વરસાદ તો થયો નહીં. કલેક્ટરે 2 દિવસની રજા ડિક્લેર કરી, ફ્રાઈડે સેટરડે. એક નાનકડો બાળક મંદિરે હમણાં શ્રાવણ માસની પરેડ ચાલે ત્યાં મળ્યો. કલેક્ટરે 2 દિવસની રજા ડિક્લેર કરી એમાં છે ને સન્ડે વચ્ચે આવ્યો, આમ સન્ડે છેલ્લે આવ્યો તો મેં કીધું 3 દિવસ લાભ મળી ગયા. મને કે આમ કર્યું હોત ને તો સન્ડે ની જગ્યાએ મંડે પણ રજામાં આવી જાય. કલેક્ટર 2 દિવસની ચાવી આપવી જોઈએ ગમે ત્યારે વરસાદ પડી શકે. નાનકડો બાળક હજુ તો 1st સેકન્ડમાં ભણે છે પણ એને પણ ચાન્સ ઓછા મળ્યા હોય. એવરીબડી કમ્પ્લેન, દરેકને મનમાં વધતા ઓછા પ્રમાણમાં રહ્યા કરે છે કે મને ચાન્સ ઓછા મળ્યા છે. પોઝિટિવ દ્રષ્ટિ હશે તો ગરીબીમાં પણ તક મળશે, ડિસેબલ હોઈશું એની અંદર પણ તક દેખાશે, સાવ સામાન્ય વ્યવસાય કરતા હશું એની અંદર પણ તક દેખાશે. કોઈમ્બતુરની અંદર એક રિક્ષા ચાલક છે, એમ ચંદ્રશેખરનું નામ, 9 ચોપડી પાસ છે. રિક્ષા ચાલક કરે શું અહીંયા? તમારા ટેક્સી વાળા કે ઓટો વાળા હોય છે કરે શું? નવરા બેઠા બેઠા કરવાનું શું? કાં તો એ લોકો ગપ્પા મારે, માવા ખાય, ગુટકા ખાય, સિગરેટ પીવે, બીડી પીવે, રોડ પરથી પસાર થનારા બધાને દર્શન કરે, જતા આવતા બધી વાતો કરે, સરકારની ટીકા કરે. આ જ રિક્ષા ચાલકે એમ ચંદ્રશેખરે 15,000 રૂપિયા કમાય છે, એને તમિલમાં 6 નવલકથા લખી છે. 6 નવલકથા રિક્ષા ચાલકે, 6 નવલકથા વિસરનારી એની લખેલી એક નવલકથા છે. વિસરનારી 2017ની અંદર એના પર તો ફિલ્મ ડેટ થઈ છે. 2017ની અંદર એના પર ફિલ્મ ડેટ થઈ, કેટલા એવોર્ડ એને પ્રાપ્ત થયા છે. જો પોઝિટિવ દ્રષ્ટિ હશે તો રિક્ષા ચાલક પણ જ્યાં છે ત્યાંથી અપડેટ થઈ શકે છે, પોતે કંઈક આગળ વધી શકે છે. 4 તરફ ચાન્સ છે ને ઓળખવાની થોડીક જરૂરિયાત છે. હમણાં એક ફોટોગ્રાફ આપણે આરડી બર્મનનો જોયો હતો સ્ક્રીન ઉપર. આરડી બર્મન સંગીતકાર છે, થઈ ગયા કદાચ. આરડી બર્મનને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે તમે નવી નવી ટ્યુન ક્યાંથી શોધી લાવો છો, કમ્પોઝિશનની નવી નવી ટ્યુન ક્યાંથી લાવો છો? તો આરડી બર્મન બહુ સરસ વાત કરે છે કે એકવાર હું કલકત્તા ગયો હતો, ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હતા, સેમ રૂમ ની અંદર 2-3 વ્યક્તિ રોકાયા હતા, મારી બાજુમાં જે વ્યક્તિ સૂતો હતો ને એના નસકોરાના અવાજ બહુ સરસ આવતા હતા. કેટલાક સૂતા હોય તો નસકોરાના અવાજ, એમાં પણ જાત જાતની રીધમ હોય છે. કેટલાકને ખાલી નોઈઝ આવે, કેટલાકને વાઇબ્રેશન સાથે આવે, કેટલાકને આખા લાઇટ સાઉન્ડ ને વોટર સાથે આવે, વોટર શો પણ થતા હોય છે. પોઝિટિવિટી તમારી અંદર હશે તો થઈ શકે છે.
પરીક્ષામાં ઓછા ટકા આવ્યા શું કરીશ, કઈ રીતે ભણી શકીશ. કદાચ ભણવામાં આપણું મન ન હોય, કેપેસિટી ન હોય એવું લાગે, તો દુનિયામાં બીજા કેટલાય ફિલ્ડ છે. આ સચિન ને કોહલી બધા ક્રિકેટમાં આગળ વધ્યા તો ત્યાં કેટલું કમાય છે. આજે એન્જિનિયરો 9 પોઈન્ટ લઈ લે ભીખ માંગતા ફરે, ત્યાં નોકરી નથી મળતી ઘણાની. અને અમારા ત્યાં પેલો ઓસમાન મીર ને કીર્તિદાન ઘડવી ને બધા શું ભણ્યા નથી. કીર્તિદાન ઘડવી એક રાત્રે પ્રોગ્રામ આપવાના 4 લાખ રૂપિયા લે છે, 4 લાખ રૂપિયા. અને હમણાં કાલાવાડમાં ડાયરો હતો, જ્યાં ડાયરો કરે ત્યાં લોકો નોટો ઉડાડે છે. મને તો જૂની હશે ઢગલો થઈ જાય. અને એ તો જોવે નહીં, આમ ફેંકે આમ કચરો ફેંકતો ને સાહેબ. આપણે આ જન્મે આટલી નોટો નો ક્યારે વરસાદ થશે? આજ જો સંગીત જેની પાસે ગાવાની સૂઝ છે એમાંથી કમાય છે. કેટલાક મંજીરા આખા વગાડતા હોય ને, મંજીરા તમે કાઠિયાવાડના ડાયરા જોયા હોય ને, એમાં અમુક લોકો બીક આપણને લાગે કઈ વાગી ના. મંજીરા વગાડવાના 5-5 હજાર રૂપિયા લે છે, 10 હજાર. ખાલી હરખું આ શીખી જાઓ મંજીરા તો એ કામ થાય. તમને જો કરતા આવડે તો મુકેશ અંબાણી હમણાં લોન્ચ કરે છે 1500 રૂપિયા. અને 3 વર્ષમાં કેટલા રૂપિયા એ ભેગા કરવાના છે ગણતરી જોઈ વોટ્સએપ પર. તમને જો તક ઉભી કરતા આવડે તો છે જ, ચાન્સ ઉભો કરવાની વૃત્તિ હોવી જોઈએ, વિચાર સાધનો બધું જ મળી આવશે. એક સરસ વિડીયો આપણે જોઈશું, કદાચ તમે ક્યાંક જોયો હશે. બાળકોને
ધ્વજ વંદન કરવા માટે જવું તું, ધ્વજ વંદન કરવાની ના પાડી, કોઈક ના પાડી.